સ્વાધ્યાય 16.1 દાખલા નંબર 1 આપણે આ રીતે માં કર્યું છે બેટા 3a વત્તા 25 તો એનો જવાબ છે b2 તો આપણે અહીં a અને b ની કિંમત શોધવાનું કીધું છે તો આખા ચેપ્ટર માં આપણે શું વિચારવાનું છે આ દાખલા પરથી આપણે ખબર પડી જશે ચલો સ્ટાર્ટ કરીએ બટ અહીંયા આપણે a આપેલો છે જેની કિંમત આપણે શોધવાની છે અહીંયા વત્તા છે કે આપણે a ની જે કિંમત આપણે મૂકીશું એમાં 5 ઉમેરતા આપણો એકમનો અંક 2 હોવો જોઈએ ઓકે a ની અંદર એવી કઈ કિંમત આપણે મૂકીશું કે જેમાં 5 ઉમેરતા એકમનો અંક 2 આવે ઓકે ચલો તો પહેલા 0 થી શરૂઆત કરવાની 0 વત્તા 5 5 આવે 2 આવતો નથી 0 ના ડાયો a બરાબર 1 મૂકો 1 વત્તા 5 6 2 ચાલશે નહીં 2 મૂકો 2 વત્તા 5 7 તો એ પણ ચાલશે નહીં 3 મૂકો 3 વત્તા 5 8 નહીં ચાલે 4 મૂકો 4 વત્તા 5 9 થાય 2 આવતા નથી 5 મૂકો 5 વત્તા 5 10 અહીં 10 છે પણ એનો એકમનો અંક કયો છે 0 આપણે તો કહો જોઈએ 2 એટલે 5 પણ ચાલશે નહીં 6 મૂકી દો 6 વત્તા 5 11 11 માં એકમનો અંક કયો છે 1 આપણે જોઈએ 2 તો એક કામ કરો a બરાબર 7 મૂકી દો તો 7 વત્તા 5 કેટલા થાય 12 12 માં એકમનો અંક કયો 2 1 તો આપણે જોઈતો હતો તો બોલો અહીં એકમનો અંક 2 આવી ગયો તો એનો મતલબ શું થયો કે આપણે બેટા a ની જગ્યાએ 7 મૂકી શકીએ તો 37 વત્તા 25 તો જોઈએ 7 વત્તા 5 12 વધી પડી 1 ચલો 3 ને 1 4 4 ને 2 6 અહીં b ની કોઈ શરત નથી આપણે જે જવાબ મળે આપણો b તો 6 આપણે b માં લઈ શકીએ તો એનો મતલબ શું થયો a ની જગ્યાએ આપણે શું મૂક્યું 7 અને b ની જગ્યાએ આપણે શું મૂક્યું આવ્યું 6 તો b બરાબર 6 તો આ રીતે આપણે a અને b ની કિંમત શોધી બેટા ખબર પડી આ વસ્તુ હવે જોઈએ છે આગળ વધારે જો બીજો દાખલો લો એમાં આપણને આપેલું છે 4a વત્તા 98 બરાબર CB3 ઓકે આ લેખ માં આપેલું આપણને ચલો આનો મતલબ શું થયો કે a ની એવી કઈ કિંમત મૂકીએ કે જેનો 8 સાથેનો સરવાળો જેમાં એકમનો અંક 3 મળે ચલો શરૂઆત કરીએ 0 થી 0 વત્તા 8 8 3 આવતા નથી 1 વત્તા 8 9 2 વત્તા 8 10 10 માં એકમનો અંક કયો આવશે 0 3 મળતા નથી ચલો 4 મૂકો 4 વત્તા 8 12 તો 12 માં પણ એકમનો અંક 2 છે આપણે 3 જોઈએ તો હવે 5 મૂકી દો 5 વત્તા 8 13 તો બેટા 13 માં એકમનો અંક 3 અહીંયા પણ આપણે 3 જોઈએ છે એનો મતલબ શું થયો એ ની જગ્યાએ આપણે 5 મૂકીને ચેક કરી જોઈએ ચલો મૂકીએ આપણે એ ની જગ્યાએ 5 તો 4 5 વત્તા 98 તો બેટા જવાબ શું આવશે જોઈ લો 8 વત્તા 5 13 વધી પડી 1 4 ને 1 5 9 5 14 તો અહીં b અને c જોઈએ તો એની આપણી પાસે કોઈ શરત છે નહીં અહીં જે જવાબ મળે એ જ આપણો b એ જ આપણો c તો ચલો જો એ કયો આવે આપણને a બરાબર કેટલા થઈ ગયા 5 અહીં વચ્ચે b છે અહીં 4 છે તો b બરાબર 4 અને આ c છે તો અહીં કેટલા મળ્યા 1 તો c બરાબર 1 આપણને મળી ગયું ઓકે ખબર પડી બેટા હવે માત્ર શું વિચારવાનું જે પ્રમાણે હું અહીંયા આપેલું હોય એ પ્રમાણે ચેક કરો કે એનો સરવાળો એકમનો આવે છે કે નહીં એ પોસિબલ થઈ જાય તો એ આપણે જવાબ મળી જાય ઓકે જોઈએ આગળ આપણા જી ત્રીજો દાખલો જો બેટા a ગુણ્યા a બરાબર 9
a ચલતા હવે આપણે ગુણાકાર આપેલો છે તો ગુણાકારમાં આપણે શું કરીશું તો એક કામ કરીએ અહીંયા જો આપણે શું કીધું છે 1 a ગુણ્યા a એનો જવાબ જોઈએ 9 a એટલે કે અહીં જે a ની જે કોઈ પણ કિંમત મૂકીએ તો અહીં ત્રણે માં બે જ કિંમત આવવી જોઈએ ઓકે ચાલો 0 થી શરૂઆત કરીએ અહીં 0 મૂકીશું તો અહીંયા પણ 0 મૂકવો પડશે તો 10 ગુણ્યા 0 એટલે 0 તો આખો જવાબ તો ચાલશે નહીં 0 આવતો નથી તો 0 ઠીક છે હવે 1 મૂકી જુઓ તો અહીંયા 1 મૂકીએ તો 11 એકા 11 અહીંયા તો 9 છે અહીંયા 1 આવે જે ચાલે નહીં એટલે 1 પણ જતું રહ્યું 2 મૂકો તો 12 2 અહીંયા જે મૂકીએ એ વસ્તુ નીચે મૂકવાની છે ને એટલે 12 અહીંયા 2 મૂક્યા તો અહીંયા 2 જ આવશે તો 12 2 24 થાય તો અહીંયા 2 નથી આવતા અહીંયા 9 નથી આવતા એટલે આ પણ કેન્સલ તો 3 મૂકી જો તો 13 તરી તો કે 39 થાય તો અહીંયા 3 અહીંયા 3 આવતા નથી 4 મૂકી જો 14 4 56 અહીંયા 4 અહીંયા 4 તો અહીંયા 4 આવતા નથી 5 મૂકી જો તો 15 54 તો 75 તો અહીંયા 5 અહીંયા 5 અહીંયા 5 સેટ થાય છે પણ બેટા અહીંયા 7 છે પણ આપણે કેટલા જોઈએ 9 જે ચાલે નહીં તો હજી આગળ આવો 16 મૂકો 6 મૂકો હવે તો 16 6 96 બેટા અહીંયા 6 તો અહીંયા પણ 6 અહીંયા પણ 6 બોલો એ એ એ થઈ ગયું સેટ અહીં આપણે 9 આયા તો બોલો અહીં 9 જોઈતા હતા ને એનો મતલબ સેટ થઈ ગયું 16 6 કેટલા 96 એ એ એ એ એ એ અને આ 9 સેટ થઈ ગયું એનો મતલબ કે એની જે આપણે કઈ કિંમત મૂકી 9 સોરી 6 બોલો ક્લિયર આવે વસ્તુ ઓકે ડન ને આજ રીતે વસ્તુ વિચારવાની છે ઓકે અત્યારે આટલું રાખીએ છીએ બીજું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બી સેફ વર્લ્ડ સેફ ટેક કેર